ખેતીમાં નુકસાન થયું છે ત્યારે અનેક વાર રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ યોગ્ય નિકાલ ન આવતા આ વિસ્તારના રહીશોની હાલત કપોડી જોવા મળી રહી છે અને ખેતીની સાથે રહીશો શરદી ઉધરસ શ્વાસની સાથે સ્વાસ્થ્ય ઉપર અસર જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું પ્રાંતિજ ખેતીમાં દ્રષ્ટને બધું ઉડશે તેનાથી અમારી તમાકુ બગડી છે અને નુકસાન ખાચામાનથી આવ્યું છે તેથી નુકસાન આપે ખાશ્યું છે પાંચસો રૂપિયા મન પાછળ કપાસી એટલે ખાચા મનથી ખેડૂતને નુકસાન છે અને અધિકારીઓને વાત કરી પણ માનતા નથી વારે ઘડીએ ક્યાં ક્યાં કરીએ તો બી જોવાય આવતા નથી અને નંબર માગીએ તો નંબરે આપતા નથી અને વારંગાળી ચીફ ઓફિસરનો કહીએ તો ભાઈ આવતા નહીં નુકસાન મિનિમમ મારા પચાસ હજારનું નુકસાન થયું છે આ સિઝનનું ખર્ચો એ નીકળતો નથી આ દસના હિસાબે મારો નુકસાન ભૂંડ કૂતરા એના હિસાબે ભજવાર પણ વધારે થાય છે અને કૂતરાને એવું બધું ભરી લાવીને બીમારીઓ વધી ગઈ છે છોકરો ઉંમરલાયક બીમાર થઈ જાય છે હેરનગતિમાં સાહેબ એવું છે કે મેં ઘણા ટાઈમથી એ રિક્વેસ્ટ કરેલી છે વારે ઘડી એમ ન કે એનો મતલબ લેખી તરજી બી આપેલી છે અન કીધેલું છે કે ભાઈ એથી તમે કે આનો મતલબ મારો જે વસવાટ છે એથી ખાલી એવરેજ વીસ ફૂટ દૂર આ જગ્યાએ કે એનો મતલબ જે કચરો નાખવામાં આવે છે એના કારણે ઘણી બધી હેરાનગતિ છે પ્લસ બીજું ક નાની મોટી બીમારીઓ બી એના કારણે થાય છે આ તમે જોઈ શકો છો કે એનો મતલબ આજુબાજુમાં જે પાછળ જે કચરો નાખેલો છે એના કારણે બીજી ઘણી બધી પ્રોબ્લેમો થાય છે એના કારણે એ લોકો મરેલા ભૂંડ છે કુતરા છે એ બધું લાઈ લાઈન બી અહીંયા નાખે છે અને વારે ઘડી એમને રિક્વેસ્ટ કરીએ એથી વીસ ફૂટ દૂર છે સામાજિક રીતે જોવા જઈએ તો માણસ એની રીતે બી એમને એટલું વસ્તુ તો ખ્યાલ આવો જો એક પશુ બોધવા માટે આપણે જોઈએ છે તો બી સારી બે સ્વચ્છ જગ્યા છે અહીંયા તો માણસો છે આટલા બધા લોકો વારે ઘડી એ થાય છે ઘણી વાર એમને રિક્વેસ્ટ બી કરેલી છે અને આવી રીતના એક બે વખત આપણે પ્રેસમાં બી આપેલું છે છતાં બી એમ નોક્યાનો મતલબ કોઈ વ્યવસ્થિત જવાબ મળે નથી બરાબર છે પછી ક્યાં મતલબ તાવ છે તાવ છે મેલેરિયા છે અને વચ્ચે એક બે કેસ અહીંયા આવેલા હતા અને એની બી અમે ક્યાંનું મતલબ વારી ઘડી રજવાણ કરેલી છે પણ છતાં બે એ લોકો આનું કંઈ કરતા નહીં પેલા તો થોડું દૂર હતો પણ આવો તો છે એવરેજ જોવા જઈએ તો નગરપાલિકા જે બી જગ્યા આવા પ્લાન્ટ છે તે એવરેજ ત્રણ થી ચાર કિલોમીટર દૂર હોય છે પણ જ્યારે ક્યાંનો મતલબ કોઈ વસવાટ ના હોય એવી અલોઠી જગ્યા એ હશે જયારે અમારે તો અહીંયા કેવું શકવાસ વાટ છે એ લોકો જાણે છે છતાં બી અહીંથી વીસ ફૂટ દૂર જ આ બધો ક્યાં મતલબ આનો ઉપયોગ કરે છે અહીંયા અમારા વસવાટની બાજુમાં નગરપાલિકાનો પ્લાન્ટ જે ઘન કચરાનો આવેલો છે એ અમારા રહેણાંકથી વીસ વીસ ફૂટના અંતરે નજીકમાં જ આવેલો છે એ આ જે પ્લાન્ટ જ્યારે નખાયો ત્યારે પણ અમે વિરોધ કરેલો એનો એટલે એ વખતે બી એ માન્યા ન પ્રેસમાં બી આપેલું લેખિત અરજી બી આગળ ગાંધીનગર સુધી આપેલી મુખ્યમંત્રી સુધી પણ તો બી એ લોકોએ પ્લાન્ટ અહીંયા નાખ્યો અને અમને સમજાવટથી એવું સમજાવવામાં આવ્યું હતું કે આ પ્લાન્ટથી તમને કંઈ નુકસાન નહીં થાય અને આ કચરો અહીંયા નાખવામાં નહીં આવે આ તો દૂર નાખવામાં છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે પણ એવું કશું જોવા મળતું નથી અહીંયા અહીંયા પ્લાન્ટમાં આડે દર કચરો નાખવામાં આવે છે અને મરેલા ભૂંડ કૂતરાને એવું બધું અહીંયા નાખો એનાથી દુર્ગંધ આવે છે અને અમારા ગરમમાં બધા લગભગ બીમારી શ્વાસની ના તે બધી વધારે રહે છે ખેતીમાં બી નુકસાન થાય છે ને એ બધું રોજને એ બધું એના લીધે વધારે આવે છે પ્લસ આ જે ડસ્ટ ઉડે છે એના કારણથી ખેતીમાં બી ડસ્ટ ઉડીને પડે તમાકુ ના બધામાં ઘણું બધું મોટું નુકસાન છે અને બીમારી તો અહીંયા બંધ જ થતી નથી માખોનો ઉપદ્રવ ઉપદ્રવ બહુ વધી ગયો છે એના કારણથી અને વારંવાર બીમારી ચાલુને ચાલુ રહે છે જનરલી જોવા જઈએ તો આવા પ્લાન્ટ આપણા રહેણાંકથી ઘણા દૂર હોય છે પણ અહીંયા અમારા વીસ ફૂટના રહેણાંકથી વીસ ફૂટના અંતરે નજીકમાં જ આ પ્લાન્ટ આવેલો છે તમે જોઈ શકો છો અહીંયા કા એકદમ નજીકમાં આ બધું ચાળવામાં ને એ બધું આવે છે એનો કંઈ ઉપયોગ થતો નથી ચાળી ચાળીને ખાલી આ બધું વેસ્ટ નાખવામાં અહીંયા નહીં અહીંયા નજીકમાં જ આવે છે અને એના કારણથી દુર્ગંધ બધું બહુ આવે છે અને બીમારી બંધ થતી જ નથી તો જલ્દીથી આનો નિકાલ થાય એવી અમારી વિનંતી છે ના મોટો છોકરો બહુ બીમાર છે મચ્છર મોખો બહુ વધી જાય છે અમારે અને ગંધ એટલે અમે અહીંયા ભૂએ ના રહેવાય એવું થાય સાહેબ આમ હવે જે કઈ રીતે રહું અને આ જેન્ટ્સ માણસો છે ને એ તો બારે જતા રહે બૈયો માણસો જાય લેડીઝ માણસો જાય ઘેરને ઘેર એટલે અમે કંટાળી જઈએ છીએ પણ હવે બહુ કરીએ કે એટલે તમારા ઉપર છે બધું જે કરો મોખો મચ્છર બહુ છે જાન નો ઘકચરો નો લાઈન નાશો તારો તો મને બીમાર જતો નહિ શ્વાસ ની અસર થાય જાય ને અમુ આવે છે અને આવે જબરો આવે બધા બીમારી ઘન કચરો આખો તો કરો